હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદમાં ફોજી જવાનોનું સન્માન કરવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ સમગ્ર ગુજરાતમાં નિવૃત્ત ફોજીઓનું ઘરે જઈને સન્માન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કેશોદ શહેર અને તાલુકાના નિવૃત્ત ફોજીઓએ સંકલન કરી કેશોદના બાપા સીતારામ મંદિરે નિવૃત્ત ફોજીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેશોદ ધારાસભ્ય અને સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કેશોદ શહેર તાલુકા ભરના નિવૃત્ત ફોજીઓનું કુમકુમ તિલક કરી ફૂલહાર અને સાલુ ઢાળી મીઠાઈ ખવડાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત ફોજીઓએ ભારત માતાને સલામ કરી ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. નિવૃત્ત ફોજીઓએ તેમની દેશ સેવા ફરજ દરમિયાન કેવી તકલીફો વેઠવી પડે તેના અનુભવ રજૂ કર્યા હતા. નિવૃત્ત ફોજીઓના સન્માન કાર્યક્રમ પ્રસંગે એક નિવૃત્ત ફોજીના પુત્ર ફોજીના ડ્રેસમાં હાજર રહી ભારત માતાને સલામ કરી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો, જે બાર યુવાને ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. 3 દિવસ ચાલનાર નિવૃત્ત ફોજીઓના સન્માન કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં નિવૃત્ત ફોજીઓનું સન્માન કરી નિવૃત્ત ફોજીઓને બિરદાવી રહ્યા છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.